જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય 8મો સાંભળશું, જેમાં સાંભળશું જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ્ ગીતા દ્વારા કરાવ્યું છે, એવી જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતા દ્વારા આપણને મળે છે. સંસારમાં રહીને નીતિની રાહે ચાલીને પણ વ્યવહાર શુદ્ધ રહી શકાય છે. સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં આપણને મળે છે. આ શિખામણો દરેક સંસારીએ જીવનમાં ઉતારવા જેવી છે. તો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય 8મો સાંભળશું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો સંસાર ગીતાનો અધ્યાય 8મો શરૂ કરીએ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો એમાં 171મી શિખામણ છે, પ્રકૃતિમાંથી પ્રાપ્ત થાય અને પ્રકૃતિમાં લય થાય તેનો શોક શા માટે કરવો. ભૂમંડળ પરના સર્વ પ્રકારના પ્રાણી પદાર્થો અવ્યક્ત માયા કે મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ પ્રકટીને મધ્ય સૃષ્ટિમાં પ્રગટ સ્વરૂપે થયેલા જણાય છે અને અંતે પ્રલયકાળે પુનઃ પાછો એ પદાર્થો પ્રાણીઓ અને અવ્યક્ત પ્રકૃતિમાં જ વિલીન થઈ જાય છે તેનો શોક શા માટે કરવો. 172મું છે, મૃત્યુનો સમય થતાં જ સર્વ મરણને શરણ થાય છે. કાયા ક્ષીણ થવા માંડી હોય ત્યારે તે અત્યંત વ્યાકુળ અશાંત બની જાય છે. જુવાનીને દીવાની કહેવામાં આવે છે. જુવાનીમાં માણસને સારા સારાનો વિચાર રહેતો નથી. યૌવન એવું ગાંડું હોય છે કે તેના જુસ્સાથી મર્યાદાની બધી જ પાળને તોડી નાખે છે. થોડાક જ જુવાનો એવા હોય છે કે જે સંયમ રાખી શાંત થઈને રહે છે. જેની ધાતુ ક્ષીણ થઈ છે તે કાયમ અશાંત અને ચીડાયેલો રહે છે. 173મું છે, પારકી લક્ષ્મી જોઈ હરખાય તે જ ખરો મૂરખ કહેવાય. જાહેર માર્ગનો ઉપયોગ સર્વ પ્રજાજનો કરી શકે છે કારણ કે તે સર્વને માટે સામાન્ય હોય છે. તેવી જ રીતે ભૂમંડળ પરની જે સંપત્તિઓ છે તે પણ સર્વે સામાન્ય છે, પરંતુ તે સંપત્તિ મારી પોતાની જ છે એમ માની કોઈ હરખાવું નહીં, આવું અયોગ્ય તો કોઈ મૂર્ખ જ માને છે. 174મું છે, મનુષ્યને માનસિક સ્વાસ્થ્યની ખાસ જરૂર છે. કોઈ પણ મનુષ્યનો દેહ ખાસ કરીને તેના ચિત્તને આધીન હોય છે, વળી તે શરીરમાં રહેલી સર્વ પ્રકારની ધાતુઓને વશ રહે છે. અર્થાર્થ મનુષ્યમાં માનસિક સ્વસ્થતા ન હોય તો શરીરની ધાતુ પણ ધીમે ધીમે ક્ષીણ થવા માંડે છે. માટે દરેક મનુષ્ય કોઈ પણ સંજોગોમાં પોતાના ચિત્તને ડામાડોળ થવા દેવું નહીં, તેણે મનની બરાબર જાળવણી કરવી જોઈએ. જો મનની સ્વસ્થતા હશે તો દેહમાં રહેલી ધાતુઓ પણ સ્વસ્થતા જાળવી શકશે. માટે સમજુ મનુષ્ય પોતાના શ્રેય અર્થે માનસિક સ્વાસ્થ્ય નિત્ય જાળવવું જોઈએ. 175મું છે, આટલાનો અવશ્ય ત્યાગ કરવો. કાયમ કકળાટ કરતી અને અમાન્ય નહીં રાખનારી દુષ્ટ સ્ત્રીનો તેમજ અવગુણથી ભરેલા તમામ દુષ્ટ મિત્રનો વહેલી તકે ત્યાગ કરવો જોઈએ. જ્યાં વસતા હોય ત્યાંનો રાજા ખરાબ હોય તો તેનો ત્યાગ કરવો. કુલક્ષણી કન્યાનો, કુપુત્રનો અને જે દેશમાં કાયમ અશાંતિ રહેતી હોય, ઝઘડા થયા કરતા હોય તેવા ખરાબ દેશનો ત્યાગ કર્યા વિના સુખ સાંપડતું નથી. 176મું છે, બધાય કળિયુગમાં દુઃખરૂપી જીવે છે. આ કળિયુગમાં અધર્મીઓનું જોર વધવાથી ધર્મ ચાલ્યો ગયો છે, જપ તપ વિલીન થઈ ગયા છે, લોકો અસત્ય વધવા માંડવાથી સત્ય દૂર ભાગી ગયું છે. પૃથ્વી પર સદા અધર્મનું આચરણ થવાથી જમીન રસકસ વિહોણી થઈ ગઈ છે, લોકો છળ કપટ કરવામાં શુરા બની ગયા છે, બ્રાહ્મણો પોતાના કર્મકાંડ ભૂલીને લાલચું બની ગયા છે, પુરુષ માત્ર સ્ત્રીઓમાં વધુ આસક્ત બનવાથી સ્ત્રીઓને વશ થઈ ગયા છે, સ્ત્રીઓ ચંચલ બનવાથી પતિવ્રતા ધર્મનું પાલન કરતી નથી, નીચ વર્ણના હલકા લોકો પોતાને ઉચ્ચ કહેવડાવતા થઈ ગયા છે. મહા ઉદ્રેકની વાત એ છે કે કળિયુગનું જીવન જ દુઃખરૂપ બની ગયું છે. એટલે તો કળિયુગમાં જે વહેલા મૃત્યુ પામ્યા તેમને કોઈ પ્રકારનું દુઃખ જોવાનું નથી, એટલે તેમને ધન્યવાદ આપવું જોઈએ. 177મું છે, મહાભાગ્યશાળી કયા મનુષ્યો ગણાય. જે મનુષ્ય પોતાના દેશમાં યુદ્ધ કે દેશનો વિનાશ નજરે જોતા નથી, જેઓ પોતાના કુળનો નાશ નજરે જોતા નથી, તેમજ જેઓ પરપુરુષનું ચિંતન અને સેવા કરનારી પોતાના પરિવારની સ્ત્રીઓને જોતા નથી અને વિવિધ પ્રકારના ખરાબ વ્યસનો પડી ગયેલા, કુમાર્ગે ચડી ગયેલા પોતાના પુત્રને જેઓ જોતા નથી, તેઓને જ મોટા ભાગ્યવાળા ગણવા જોઈએ. 178મું છે, આમને ત્યજી દો તો સુખ થાય.
પોતાનો પુત્ર દુરાચારી હોય તો શાંતિ મળતી નથી. સ્ત્રી પણ સ્વછંદી અને સામું બોલનારી હોય તો સુખ આનંદ ક્યાંથી મળે? ઉપરથી સજ્જનો દેખાતો મિત્ર ખરાબ હોય તો તેના પર વિશ્વાસ ક્યાંથી રખાય? અને ખરાબ આંધાધૂંધીવાળા રાજ્યમાં જીવન જીવવું મુશ્કેલ થઈ પડે. આવા કારણોથી તે બધાને ત્યજી દેવા જ યોગ્ય છે. 179મું છે, કયા કારણોથી લક્ષ્મીનો નાશ થાય છે? પરાયાને ત્યાંનું અન્ન કે ખોરાક, પરાયાનું ધન, પારકી પથારી, પરાઈ સ્ત્રી અને પરાયા ઘરમાં રહેવું, આ બધા જ દૂષણો દેવરાજ ઇન્દ્રની સંપત્તિને પણ હરી લે છે, એટલે આ બધાને ત્યજવા જેવા જ છે. 180મું છે, શું કરવાથી પરાયા પાપ લાગુ પડે છે? આપણે અન્યની સાથે વધારે વાર્તાલાપ કરીએ, ખાસ કરીને ચાહીને કોઈ સ્ત્રી પુરુષના શરીરનો સ્પર્શ કરીએ, કોઈનો પરિચય ધીમે ધીમે વધારતા જઈએ, નિત્ય કોઈની સાથે ભોજન કરીએ, કાયમ કોઈની સાથે એક જ આસન પર વધારે વખતે બેઠા રહીએ, કોઈની પથારીમાં તેની સાથે આપણે શયન કરીએ, માર્ગમાં કોઈની સાથે વધુ પડતા ચાલીએ કે કોઈની સાથે પ્રવાસ કરીએ, આ પ્રમાણે વર્તવાથી બીજી વ્યક્તિનું પાપ આપણને લાગે છે. 181મું છે, કોનાથી કોણ નાશ પામે? સ્ત્રીઓ માટે વધુ પડતું રૂપ દુઃખકારક થઈ પડે છે. બહુ જ રૂપાળી સ્ત્રીઓ હોય તો ક્યાં તે બગડે છે, ક્યાં તો નાશ પામે છે. તપસ્વી પુરુષ જો ક્રોધ કરે તો તેના તપનો નાશ થાય છે. ખૂબ દૂર સુધી ગાયો કે બળદોને હકારીને ચાલ્યા જવાથી તે પશુઓનો નાશ જલ્દી થાય છે. અને શુદ્રના ઘરનું કે તેના હાથનું અન્ન આરોગવાથી બ્રાહ્મણનો નાશ થાય છે. 182મું છે, પાપનો પ્રવેશ એકમાંથી બીજામાં થાય છે. જળ ભરેલા માટીના ઘડા ઉપરા ઉપરી રાખ્યા હોય તો ઉપરના ઘડામાંથી થોડું થોડું પાણી ટપકીને નીચે રાખેલા બીજા ઘડામાં પડતું જાય છે. તે જ પ્રમાણે કોઈની સાથે એક આસને બેસવાથી, કોઈની સાથે એક પથારીમાં સુવાથી, કોઈની ભેગા બેસીને ભોજન કરવાથી અને એક પંક્તિમાં એકત્ર થવાથી બીજાનું પાપ એકબીજામાં દાખલ થયા વગર રહેતું નથી. 183મું છે, પુત્ર તથા શિષ્યને મોઢે ન ચઢાવાય. પિતા પોતાના પુત્રને અને ગુરુ પોતાના શિષ્યને બહુ લાડ લડાવે છે. બહુ મોઢે ચડાવે તો પરિણામે તે બગડે છે. એમ જ કહેવાય કે પુત્રને પિતાને શિષ્યને ગુરુ બગાડે છે. ઉલટું પુત્ર કે શિષ્યનો કોઈ દોષ જણાય, કંઈ ભૂલ કરે તો તેને મારવા જોઈએ, તો તેઓ પોતાનો દોષ અને ભૂલને સુધારીને ધીમે ધીમે ગુણવાન બને છે. જો તેઓને પ્રસંગોપાત તેમની ભૂલ જણાય ત્યારે તેમને શિક્ષા કરવામાં ન આવે તો તેઓ જિંદગીભર સુધરતા નથી. પરંતુ યોગ્ય શિક્ષા થવાથી તેમને ભૂલનું દોષનું બરાબર ભાન થાય છે અને તે સુધરી જાય છે અને આગળ જતાં આદર્શ જીવન જીવતા બની જાય છે. બાળકો ઉપર જો દાબ ન રાખવામાં આવે તો તે સ્વચ્છંદી બની જાય છે. પછી તેને સુધારતા અને સુધારતા ખૂબ વધારે વાર લાગે છે. 184મું છે, કોને કોણ ઘડપણ લાવે છે? હર કોઈ પ્રાણી અગર મનુષ્ય અર્થાત હર કોઈ જીવાત્મા જો વધુ પડતું ચાલવાનું રાખે તો તેને ઘડપણ વહેલું આવે છે. પર્વત પહાડ ઉપર સતત જળનો પ્રવાહ વહેતો હોય તો તે પર્વતને તોડી પાડીને ક્ષીણ બનાવે છે, અર્થાત ઘડપણ લાવે છે. સ્ત્રીઓને યોગ્ય વય થતાં તેને વિષયભોગનું સુખ ન સાંપડે તો તેને વૃદ્ધાવસ્થા વહેલી આવે છે અને સૂર્યના પ્રખર તાપને લીધે વસ્ત્રોને ઘડપણ આવે છે, અર્થાત તે જલ્દી ફાટી જાય છે, જર્જરિત થઈ જાય છે. આ બધા અકાળ ઘડપણ લાવનારા છે. 185મું છે, અધમ મધ્યમ અને ઉત્તમ લોકો શું ચાહે છે? અધમ પ્રકારના મનુષ્યોને લડવું ઝઘડવું કલેહ પસંદ હોય છે. મધ્યમ પ્રકારના લોકો કજ્યા કંકાસથી દૂર રહેનારા હોય તેઓ સંપીને રહેવાનું અને સુલેહ કરવાનું પસંદ કરે છે. ઉત્તમ પ્રકારના લોકો પોતાના માન મોભો જળવાય અને સન્માનિત રીતે રહેવાનું પસંદ કરે છે. માન મોભો એ જ ઉત્તમ લોકોનું સાચું ધન ગણાય છે. 186મું છે, જેનું માન ભ્રષ્ટ થયું તેનું બધું જ ગયું. ઉત્તમ મનુષ્યો ઇજ્જત આબરૂ અને માન જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખે છે. કારણ કે માન જળવાય તેને જ તેઓ ખરું ધન માને છે. પરંતુ જેણે માન ખોયું છે અને જે ગર્વ ભ્રષ્ટ થયો છે તેની પાસે વિપુલ ધન વૈભવ હોય, વૈભવી જીવન હોય કે વધારે આયુષ્ય હોય તેનો કશો જ અર્થ નથી. તેથી જ શાણા મનુષ્યો પોતાનું માન જળવાય, સર્વત્ર સન્માન મળે તેને જ વિપુલ ધન અને શ્રેષ્ઠ જીવન માને છે. 187મું છે, માન એ જ ઉત્તમ મનુષ્યોનું ધન છે. અધમ પ્રકારના લોકો ગમે તે પ્રકારે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા સેવે છે. મધ્યમ કક્ષાના લોકો ધન તો ઈચ્છે છે, સાથે માન પણ ઈચ્છે છે.
જ્યારે ઉત્તમ પ્રકારના મોટા લોકો તો કેવળ માન જ ઈચ્છે છે, કારણ કે માન જ એમનું શ્રેષ્ઠ ધન છે. 188મું છે, કુળવાન મનુષ્યો નીચ વેડા ક્યારેય ન કરે. વન વગડામાં રહેતા સિંહને કોઈ વખત શિકાર મળતો નથી ત્યારે ભૂખની પીડાથી તેઓ મૃત્યુ પામવાની અણી પર હોય છતાં તે ભૂખને ખાતર નીચા નમીને વનમાં ઉગેલા ઘાસ પાન પર નજર સુદ્ધા નથી કરતા. તે જ પ્રમાણે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા મોટા પુરુષો ભલે પોતાનું ધન ગુમાવી કંગાળ બની ગયા હોય, પણ તે ધન અર્થે કોઈની આગળ આજીજી કરતા નથી, તે હાથ લાંબો કરતા નથી, વિલાપ કરતા નથી, અને એવા ઉચ્ચ કુળના મનુષ્યો ધન અર્થે કોઈ પ્રકારનું નીચ કામ પણ કરતા નથી. 189મું છે, સિંહ આપોઆપ જ વનનો રાજા બને છે. વનના સર્વે પ્રાણીઓ સિંહને વનરાજની ઉપાધિ આપવા માટે, તેને વનનો રાજા બનાવવા માટે તેને અભિષેક કે કોઈ પણ પ્રકારના સંસ્કાર કરતા નથી, કારણ કે સિંહ એ સ્વયં બળવાન અને પરાક્રમી હોવાથી પોતે આપોઆપ જ વનના સર્વ પ્રાણીઓના રાજાધિરાજ બની જાય છે. 190મું છે, જેની જેવી રીત તેવું તે કામ કરે છે. કોઈ વેપારી શાણો હોય પણ સાથે સાથે પ્રમાદી આળસુ હોય તો તે પોતે જે કાર્ય કરવા ધાર્યું હોય તેનો આરંભ કરી શકે નહીં, અને વેપારીનો નોકર અભિમાની હોય અને કામચોર હોય તો તે પોતાને કરવાના નવા કાર્ય આરંભી શકે નહીં અને આદરેલા કાર્યો પૂરા કરે નહીં. સંન્યાસી ત્યાગી હોય અને પછી રાગી બની જાય તો તે પોતાના કરવાના સત્કર્મોનો પ્રારંભ કરે નહીં, અને કોઈ દરિદ્ર નિર્ધન મનુષ્ય લાખો કરોડની મોટી વાતો કરે, ધન ભંડારના સપના સેવે, તેનાથી કોઈ કાર્યનો આરંભ થતો નથી. તે જ પ્રમાણે કોઈ સ્ત્રી નિંદાખોર હોય અને વાતોના તડકા મારનારી હોય તો તે પોતાને કરવાના કામની શરૂઆત કરતી. 191મું છે, પાપના ફળરૂપે મનુષ્યને ન કરવાના કાર્યો કરવા પડે છે. કોઈ મનુષ્ય પોતાના ઉદાર સ્વભાવને લીધે દાતા દાની તરીકે ઓળખાતો હોય, પરંતુ તેની નિર્ધન અવસ્થા હોય તે તેના પાપનું ફળ છે, તેમાં દાન કંઈ કરી શકતું નથી. કોઈ માણસ બહુ કંજૂસ હોય, લોભ્યો પણ એવો જ હોય, તેની પાસે કદાચ ધન હોય પણ તે તેના પાપનું ફળ સમજવું, રૂડો રૂપાળો મોટો પુત્ર હોય પણ તે પોતાનું મનગમતું ધાર્યું કરનારો હોય તો એ પાપનું ફળ સમજવું. આપણને સંજોગવશાત કોઈ દુષ્ટ અધમ મનુષ્યની સેવા ચાકરી કરવી પડે તો તે આપણા પાપનું ફળ સમજવું. આપણે કોઈનું ભલું કરવા જતાં તે મનુષ્યને કંઈ હાનિ થાય કે મૃત્યુ પામે તો તે આપણા પાપનું ફળ સમજવું. આમ પાંચ પ્રકારના પાપના ફળ છે એ મનુષ્યોને ભોગવવા જ પડે છે. 192મું છે, વિના અગ્નિએ કયા પાંચ બળિયા કરે છે. પતિ જેને અત્યંત ચાહતો હોય તે પત્નીનો વિયોગ, કોઈ કોઈ વખત પોતાના કુટુંબીજનો તથા સ્વજનો તરફથી થતી માનહાનિ, કોઈને ચૂકવવાનું ઋણ બાકી રહ્યું હોય, ગમે તેવા હલકા મનુષ્યની સેવા કરવી પડે, અને પોતાના નિર્ધન અવસ્થા દરિદ્રતાને લીધે સ્નેહી મિત્રો પણ મોઢા ફેરવે, આ પાંચ એવા છે કે મનુષ્યને વિના અગ્નિએ બાળે છે. તેમાંથી છુટકારો થાય ત્યારે જ તેને શીતળતા થાય છે. 193મું છે, તરવારની ધાર જેવી ચાર ચિંતાઓ. જગતમાં ચિંતાના ચાર પ્રકાર છે, ઘણા છે અને તે ગણી શકાય તેમ નથી, છતાં ચાર પ્રકારની ચિંતા વધુ કલેશ કરાવનારી છે. તલવારની ધાર કેવી તીક્ષ્ણ હોય છે તેવી દુઃખકર આ ચાર ચિંતાઓ જે ચિતા સમાન ગણાય છે. નીચ દુષ્ટ લોકો જ્યારે ત્યારે જેમ તેમ બોલીને અપમાન કરી જાય, ભૂખને લીધે પત્ની પીડાતી હોય, પત્નીનું વર્તન પ્રેમાળ ન હોય, કર્કશ સ્વભાવની હોય, કુટુંબીઓનો રોજિંદો ત્રાસ, પરિવારમાં કાયમ અશાંતિ, આવી ચાર જાતની ચિંતા બહુ જ દુઃખકારક છે. 194મું છે, દુઃખને મૂળમાંથી ઉઘેડી નાખનાર પાંચ કોણ. પોતાનો પુત્ર કહ્યા ગરો અને વશમાં રહેતો હોય, પોતે સારી રીતે ધન ઉત્પાદન કરી શકે એવી વિદ્યા પ્રાપ્ત કરી હોય, દેહમાં કોઈ પ્રકારની અવકળા ન હોય, અથાર્થ શરીર સ્વાસ્થ્ય સારું હોય, સજ્જનો અને વિદ્વાન પુરુષોની સોબત હોય અને પોતાની પત્ની કહ્યામાં રહેનાર અને પ્રિય થઈ પડે તેવા કામ કરનારી હોય, આ પાંચ જો દુઃખ હોય તો દુઃખના મૂળિયા જળમૂળમાંથી ઉખેડી નાખે છે, અને દુઃખ ન હોય તો અપૂર્વ સુખ શાંતિ આપે છે. 195મું છે, હિંસકને કેમ ન મારવો. કેટલાક શિકારીઓ હિંસા કરનારાઓ હરણને, હાથીને, પતંગિયા કે પંખીઓને, કુંજરાવ કરતા ભમરાઓને તથા મત્સ્યોને પોતાના સ્વાર્થ ખાતર મારી નાખે છે. આ સર્વ નિર્દોષ હોવા છતાં તે પાપાત્મા શિકારીનો ભોગ બની જાય છે.
પણ આ બધા નિર્દોષોની હત્યા કરનારને જ શા માટે મારીને નાખવા જોઈએ? એટલે કે જે મહાત્મા પાંચ ઇન્દ્રિયોથી પાંચે વિષયોને ભોગવે છે તેને જ કેમ ન મારવો? કયા પાંચ બ્રાહ્મણો પૂજવા યોગ્ય ન ગણાય? જે બ્રાહ્મણોમાં ધૈર્યતાનો ગુણ ન હોય, ધીરજ ન રાખનારો હોય, જે અત્યંત કઠોરપણે વર્તનારો હોય, જે હંમેશા ખરાબ કપડાં પહેરતો હોય અને જે વગર નોતરે આપમેળે જ જ્યાં ત્યાં પહોંચી જતો હોય, આ પાંચ પ્રકારના બ્રાહ્મણો પૂજનીય ગણાતા નથી. તેઓ કદાચ બૃહસ્પતિ જેવા વિદ્વાન જ્ઞાતા હોય તો પણ તેઓ આ લોકમાં પૂજવા યોગ્ય ગણાતા નથી. 197મું છે, બાળકના જન્મ વખતે જોવાતી પાંચ બાબત. કોઈ પણ બાળકનો જન્મ થાય કે તરત જ તેની જન્મ કુંડળી દ્વારા તેનું આયુષ્ય, તેના કર્મ, તેના ચરિત્ર, તેની વિદ્યા તથા તેનું મૃત્યુ પાંચ ખાસ કરીને જોવાય છે. 198મું છે, મનુષ્યમાં વખાણવા યોગ્ય પાંચ ગુણો. મનુષ્યમાં પર્વતારોહણ કરવાનો અર્થાત પહાડ ચડવાનો ગુણ ઉત્તમ ગણાય છે. જળમાં સારી રીતે તરવાનો ગુણ પણ શ્રેષ્ઠ ગણાય છે. ગાયોના ટોળાને જુદા જુદા હાકોટાથી વશ રાખવાનો ગુણ પણ પ્રશંસાપાત્ર છે. દુષ્ટોને દંડ દેવાનો ગુણ પણ ઉત્તમ ગણાય છે. અને હીન હાલતવાળા ગરીબ મનુષ્યોનો ઉદ્ધાર કરવો એ તો સર્વથી શ્રેષ્ઠ ગુણ ગણાય છે. આ પાંચ ગુણો મનુષ્યમાં હોવા જ જોઈએ. 199મું છે, કયા પાંચ મનુષ્યોને અસ્થિર ગણવા. ઘનઘોર વાદળોની છાયા, દુર્જન સાથે સ્નેહ, પરસ્ત્રીનો સહવાસ, યૌવન અને વિપુલ ધન, આ પાંચ કોઈ કાળે સ્થિર કાયમ માટે રહેતા નથી. 200મું છે, સ્થિર કોને કહેવાય, અસ્થિર કોને કહેવાય. ભૂમંડળ પરના દરેક જીવાત્માનું જીવન, ધન, યૌવન, પુત્ર, પરિવાર, આ બધું જ કાયમ ટકનારા નથી, તેને અસ્થિર જ સમજવું. જ્યારે કાયમ સ્થિર રહેનાર, ટકી રહેનાર, તો પોતાનો ધર્મ, કીર્તિ અને યશ, આ ત્રણ વસ્તુ છે જે કાયમ ટકી રહે છે. મિત્રો, સંસાર ગીતાનો અધ્યાય 8મો અહીં પૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. સંસાર ગીતા એટલે સંસારમાં કેમ રહેવું, કેવો વ્યવહાર રાખવો તેનું જ્ઞાન એટલે સંસાર ગીતા. આ ગીતા દરેકે એકવાર તો વાંચવી કે સાંભળવી જોઈએ, જેમાંથી જીવન જીવની કળા અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય 8મો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.